પારડી નગરપાલિકા દ્વારા માર્ચ મહિનાના અંતિમ તબક્કામાં વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી અને પાલિકાની વેરા વસૂલાત 85.92% સુધી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પારડી નગરપાલિકા દ્વારા માર્ચ મહિનાના અંતિમ તબક્કામાં વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી અને પાલિકાની વેરા વસૂલાત 85.92% સુધી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 1-7 સુધી વેરા વસૂલાત કરવા માટે ડોર ટુ ડોર કર્મચારીઓ ફર્યા બાદ 85.92% વસૂલાત કરવામાં કર્મચારીઓને સફળતા મળી છે. માર્ચ મહિનો પૂર્ણ થવામાં બાકી પડેલા વેરાની રકમ ભરી જવા માટે પારડી નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી. સાથે વેરો ના ભરી જનાર નાગરિકો સામે જરૂરી પગલાં લેવા માટેની ચીમકી અપાઈ હતી. ઝુંબેશમાં પારડી નગરપાલિકાના તમામ વિભાગના કર્મચારી ભાઈ બહેનો જોડાયા હતા. પારડી નગરપાલિકાના વોર્ડ નંબર 1-7 વસૂલાત કરવા માટે કર્મચારી ભાઈ બહેનોની કુલ 60 ટુકડીઓ બનાવવામાં આવી હતી. આ ટુકડીઓ ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે બાકી પડતા વેરાની રકમ વસૂલાત કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. માર્ચ મહિનો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર જેયુ વસાવા, પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, ઉપપ્રમુખ બિપિનભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ દેવેન્દ્રભાઈ શાહની, વેરા વસૂલાતના હેડ ક્લાર્ક કિશોરભાઈ પરમારની ટીમ તમામ વસૂલાતની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. પારડી નગરપાલિકા પારડી હદ વિસ્તારમાં તમામ જગ્યાએ નાગરિકોને ખબર પડે તેમ લાઉડસ્પીકર વડે વેરો ભરી જવા માટેની સૂચના આપવામાં આવી હતી. વેરાની રકમ ભરી રહ્યા છે અને ડોર ટુ ડોર રકમ લેવા માટે જતા કર્મચારીઓને સહયોગ મળ્યો હતો અને પારડી પાલિકાને વેરા વસૂલાત ઝુંબેશમાં સફળતા મળી છે અને પારડી પાલિકા માર્ચ મહિનાના અંત સુધી 85.92% વસૂલાત સફળતાપૂર્વક કરી શકે છે. માત્ર 15% પાછલી વસૂલાત બાકી રહી ગઈ છે. પારડી નગરપાલિકાનું કુલ વસૂલાત રૂપિયા 2 કરોડ છે, એમાં 15% વસૂલાત બાકી રહી ગઈ છે અને કાળઝાળ ગરમીમાં પણ ડોર ટુ ડોર વસૂલાત કરીને કર્મચારીઓએ 85.92% જેટલી વસૂલાત મેળવી ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે, જે માટે કર્મચારીઓને પાલિકાના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા. પારડી નગરપાલિકાની વેરા વસૂલાત વિભાગની સમગ્ર ટીમ, પારડી નગરપાલિકાના મારા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીની આગેવાનીની અંદર પૂરા વર્ષ દરમિયાનની જે કંઈ બી રિકવરી હતી તે લગભગ અંદાજિત 86% જેવી રિકવરી વસૂલાત કરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીમાં ચોક્કસ 5-1% ઓછી છે, પરંતુ તેની પાછળનું મુખ્ય કારણ લગભગ એવું છે કે અત્યારે સરકારશ્રીની જે કિસાન યોજના જે છે તેમાં જે કામગીરી સોંપવામાં આવી હતી અને તદુપરાંત અત્યારે નવી જે સ્કીમ સરકારશ્રીની છે કે બધાના સર્વે નંબર આપણી વેરા વિભાગની સાથે વેરાની આપણી રસીદની સાથે લિંક કરવાનું આવે છે, એટલે તેમાં બી કામગીરી અમારા સ્ટાફ જોડવામાં આવ્યા હતા, એટલે 5-1% જેટલી રિકવરી ઓછી આવી છે. પરંતુ આમ જોવા જાય તો ચાલુ વર્ષની અમારી રિકવરી 92% છે અને પાછલી જે બાકી જે છે તે રિકવરી અમારી ઓછી આવી છે. જે ગત વર્ષની અગાઉની એમાં 50% જ રિકવરી આવી છે, એટલા માટે અમારી રિકવરી આમ જોવા જઈએ તો 92% છે, પરંતુ પાછલાને બધાનું પ્લસ કરવા જઈએ તો 86% આવે છે. અને એમાં અમારી પારડીની વેરા વસૂલાતની ટીમ, એમાં અમારા કિશોરભાઈ પરમાર અને તેની સમગ્ર ટીમને ખૂબ જ સારી કામગીરી કરી છે અને સારામાં સારું રિઝલ્ટ લાવવામાં સફળતા મળી છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.